હાલો યુટ્યુબ ફેમિલી, અમારા નવો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મિત્રો મજામાં તો છો. તો જુઓ મિત્રો, આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને જુઓ સૂર્ય ભગવાન ઉગીને થોડાક ચડી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને જુઓ મિત્રો, આપણે આજ ખેતરમાં આવીને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. અને આપણે તો જુઓ મિત્રો, આપણે આજ ઘઉં કાઢવાના. તો જુઓ આ અમારા ઘઉં પડ્યા છે, તો બે દિવસથી વાઢેલા છે ને જો હુકાય છે. અને આજ બરાબરનો તડકો છે એટલે આજ બપોરી વખતમાં આપણે હલર બોલાવેલું છે અને આવી ગયું છે. અને હવે જો છૂટા હે અત્યારે પૂળા વાળેલા નથી, કારણ કે અમારા ઘઉં છે મિત્ર નાનકા નાનકા છે, પૂળા વળેવા નહોતા, કારણ કે બહુ મોટા નહીં છેલ્લા એટલે પૂળા નથી વળેવા. એટલે અમારા છૂટા ઘઉં કાઢવાના છે. તો અમારી પાસે એવા હાડલાના કટકા છે 60-70 જેટલા, તો એનું ગાંહડિયું વાળવાનું છે મિત્ર. અને ગાંહડિયું જો વાળે છે અને વાળી લીધું છે અને અત્યારે ચાલુ છે અને જો હલરે આવી ગયું છે મિત્ર. તો જો આ રીતનું કે ગાંહડિયું વાળેલું હોય, કારણ કે અમે ઘઉંના પૂળા નથી વાળતા મિત્ર, કારણ કે પૂળા વાળીએ તો વાર લાગે, કારણ કે ઘઉં નાનકા નાનકા છે એટલે એને પૂળાય ન વળે. તો જો આ રીતનું ગાંહડિયું વાળી લીધું અને અહીંયા જો હલર આવી ગયેલું છે, પણ અત્યારે હજી ખળું કરવાનું છે એટલે અહીંયા ઊભું છે. તો જો મિત્ર, આપણે હલર આવી ગયું છે અને અહીંયા આપણે છે ખળું કરવાનું. તો અત્યારે અહીં પોગી ગયો હલર ને બસ, જો આપણે અહીંયા તો હવે ખળું કરવાનું છે. તો જુઓ મિત્ર, આપણે એટલી ગાંહડી વાળી લીધી છે અને અહીંયા જો આપણે ખળામાં ટ્રેક્ટરે મૂકી દીધું છે અને હવે બધાએ જો પાણી પીવા જશે, પાણી પીવાવીને પછી આપણે ચાલુ કરીએ, પછી ગાંહડીઓ વાળતા જાઉં અને વહેવાનું ચાલુ રાખશું અને કાઢતા જાઉં. કારણ કે એટલી ગાંહડી આપણે અત્યારે ટોક કરી દીધી છે. જુઓ તમે લેન્સરમાં બધી ગાંહડી પડી છે, અહીંથી ખેતરમાં આ બાજુ બધી ગાંહડી વાળી લીધી છે અને આ બાજુ હજી બાકી છે અને આ બાજુ બાકી છે. પછી જેમ કટકા છૂટા થતા હતા એમ આપણે ગાંહડીઓ વાળતા હતા. તો હાલો મિત્રો, હવે પાણી પી આવી અને પાણી પીને પછી આપણે ચાલુ કરી. તો જો મિત્રો, અત્યારે હલર ચાલુ થઈ ગયું છે ને જો આ રીતના બધા ગાંહડિયું વાળા છે પૂળાનું, આમાં કટકા છે આ હાડલાના અને પોટકા વાળીએ અને આ બહુ જો વાળેલા છે. તો જુઓ મિત્રો, અમે આ રીતે ઘઉં કાઢવાનું કામકાજ કરીએ છીએ. તો અમારું કામ તમને કેવું લાગે કોમેન્ટમાં કહેજો. તે બધા ઘઉંના પૂળા વાળીને ઘઉં કાઢતા છે ને અમે જો આવા છૂટા ઘઉં હોય એનું આવું ગાંહડિયું વાળીને પછી અમે ઘઉં કાઢીએ છીએ. તો આ કામ તમને કેવું લાગે કોમેન્ટમાં અમને કહેજો. અહીંયા જો બે ચાર જણા ગાંહડિયું વાળાને એવું કરે છે બાંધે અને અમે બે ત્રણ જણા વ્યાઈએ છીએ અને બીજા અહીંયા જો હલર ચાલુ છે. તો
તો જો આ ભાગ હવે અડધો ભાગ લેવામાં થોડીક વાર છે. તો જો મિત્ર, અમે અડધા ઘઉં કાઢ નાખ્યા અને અમે પાણી પીવાની કર્યું હું બેન પોરો ખાવા, અને હવે તો પાછા અમે મીઠા ગાંહડીઓ બાંધવા. તો જો અમારા બધી કટકા પાથર્યા છે, તો આ રીતે કટકા પાથર્યા અને અમે જો ગાંહડીઓ ભરીએ છીએ. કે અડધા ઘઉં કાઢ નાખ્યા અને આ બધું થોડુંક આઘો વયું જ હું, એટલે પહેલાં બધું ગાંહડીઓ બાંધીને પછી પાછા ચાલુ કરીશું. તો અમે ભણની ગાંહડીઓ એક હાર ગાંહડીને બાંધી દીધી છે અને આ બાજુ ચાલુ છે બાંધવાનું, અને આ એટલે આપણે જો કાઢવાના બાકી છે. પહેલાં બીજું ગાંહડી બાંધીને પછી પાછા ચાલુ કરીએ. તો જો મિત્રો, આપણે હવે ઘણી ખરી ગાંહડી બાંધી દીધી છે અને આની કરે હવે થોડુંક જ બાકી છે, 3-4 કેરા બાકી છે. બાકીની જો ઘણી ખરી ગાંહડી બંધાઈ ગઈ છે અને હવે સલાખા પૂરા થઈ જશે, એટલે કે કટકા, એટલે હવે પછી આપણે પાછું ચાલુ કરીએ. અને હવે જો અમે થોડીક ગાંહડીઓ વ્યાય લઈ અને હવે ચાલુ કરીએ છીએ. તો જો આ બાજુ મીઠા અંદર વ્યાવા, કારણ કે પાણી પી લે અને પછી ગાંહડી લેતા જઈએ ચાલુ કરીએ. તો એટલું ગાંહડીઓ છે, એટલે એમાં પહેલાં આપણે વ્યાય લેવાનું છે, કારણ કે થોડુંક આઘું છે. આમાં બે ખળા કરવાના હતા, પણ બે ખળા પછી નથી કર્યા, એક ખળા હંધું બગાડી દીધું. તો અમારા હરેશ ને પરેશ ને મારા પદી ને મીડા હતા ગાંહડીઓ એવા. જો અમારા હરેશ તો બબ્યા લઈને થાય, પરે બે લીધી. તો અમારા પદી ને લેવાની બાકી છે, તો પદી ને હું ગાંહડી ચડાવી દઉં. કા પદી તો જો અમારા પદી ગાંહડી લઈને ભાગ્યો છે. કા પદી તો હાલો મિત્રો, જો હવે અહીં ટોક માટી થશે અને થઈ ગયું છે ચાલુ. રહી લીધા છે ને હવે થઈ ગયું છે ચાલુ.
હાલો તો મિત્રો, જો આપણે હવે ઘઉંનું કામકાજ પૂરું થઈ ગયું છે તો બધું ગાંહડિયું વળાઈ ગયું છે અને હવે નીકળી ગયા છે. તો જો હવે બધા સહેલું ગાંહડિયું લઈને હાલ આવે છે અને હવે આપણે જઈએ છીએ હલરે. તો અહીં હલરે જો પૂરું થવાનું થઈ ગયું છે. હવે સહેલું બે ગાંહડિયું છે. આપણા ઘઉં આજ નીકળી ગયા છે. હવે જો અહીંયા આપણે કાંદુને ઉગારવાનું છે. ઘઉં નીકળી જાય. હાલ આપણે તો ઘઉંનું કામ ખાસ કમ્પ્લીટ થઈ ગયું છે, નીકળી જશે. જો ટ્રેક્ટરે થઈ ગયું છે બેન. જો આપણે પાડી છડાવી દેવાની છે. ભાવી ભાઈ ચડાવે છે પાડી. હાલો મિત્રો, જો આપણે આ ઘઉં કાઢવાનું કામકાજ ચાલુ હતું અને આપણે જો ઘઉં ને એવું નીકળી ગયું છે બધું ને ઘઉંનું ખળાનું કામ પૂરું થઈ ગયું. તો હવે જો આપણે ખેતરમાંથી આવીએ છીએ ઘેરે. તો મિત્રો, આ તો અમારો ઘઉં કાઢવાનો વિડીયો. જો તમને અમારો ઘઉં કાઢવાનો વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટમાં કહેજો, અને સારો લાગે તો કોમેન્ટમાં કહેજો. અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા અને પહેલી વાર હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો. અને જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ મિત્રો. તો બસ મિત્રો, હવે આપણે વિડીયોને અહીં પૂરો કરવાનો છે. તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોગો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.